રુઝાનજી કઈ કહેવા માંગે છે? જી હું આમાં એક બીજો સારો એક એક્ઝામ્પલ આપવા માંગુ છું, તાકી જે આપણા દર્શકો સમજતા હોય એને ખબર પડે એક બીજો પોઈન્ટ ઓફ વ્યૂ થી, કે જે આપણે લોકોની આપણે જે લેડીઝોની જે મેન્સિસ કહીએ, પીરિયડ કહીએ, ટાઈમ કહીએ જે આવે છે, તો એમાં એમાં આ બધું જે સુનાઈ સમજાય કરીને લોકો એને આખું નેગેટિવ મૂકી દીધું. એનામાં એવું કહેવા માંગતું કે 5 દિવસ બેન બહાર ના જાય, કિચનમાં કોઈ કામ ના કરે, કોઈ શ્રમિક કામ ના કરે, ઘરમાં બેસી રહે. એ એ પોઝિટિવ દ્રષ્ટિથી કહેવા માંગતું હતું કે જયારે મેન્સિસ હોય ત્યારે બ્લડ ફ્લો થાય, બેનની એનર્જી ચાલી જતી હોય, એટલે એમને રેસ્ટ આપવામાં આવે. એ પોઝિટિવ રીતે એ લોકો આ મૂક્યું હતું. પણ આ ડોન્ટ નો ક્યાંથી આ નવી પ્રથા ચાલુ થઈ કે આ તો ઇમ્પ્યોર કહેવાય ને, ગંદકી કહેવાય ને, એટલે બહેનોને દૂર રાખવામાં આવે છે. બહેનોને તો રેસ્ટ માટે બેન, હકીકતમાં શાસ્ત્રની દ્રષ્ટિએ હું તો પ્રથા ક્યાંય નથી કહેતો, એની પ્રથા નથી. ખરેખર આ એક એવી પ્રક્રિયા હોય છે કે તે સમયે બહેનો પોતે ચીડિયન બની જતી હોય છે. તમે તો સ્ત્રી છો, એની ડેફિશિયન્સી ને લીધે, એની પીડાઓના લીધે 100 ml દિવસ નું બ્લડ ફ્લો થાય છે પહેલા 4 દિવસ માં. એ પ્રક્રિયાને લઈને એમને દૂર રાખવામાં આવે કે તમે નેગેટિવિટીમાં જાઓ, એના કરતા સ્વસ્થ બનો. હા એક્ઝેક્ટલી, પણ લોકો એને નેગેટિવ રીતે મૂક્યું છે. હું બીજી સમાજની વાત કરી રહી છું, તમે અહીંયાની પ્રેયર્સની વાત કરી, સેમ આ જ છે કે અમને બી ખ્યાલ છે કે અમારા બી ભગવાન, અમારા બી એમાં વાઇબ્રેશન્સને બહુ ઇમ્પોર્ટન્સ અપાય છે, એટલે અમારે બી વાઇબ્રેશન સાથે, એટલે આઈ અન્ડરસ્ટેન્ડ ધ વાઇબ્રેશન પોઈન્ટ. એટલે તમે અગર પાછો પંકાલ ઉઠીને કહો કે અમારે બી મંદિરમાં, અમે કોઈ દિવસ પૂજારીના હાથમાં બી સેન્ડલવુડ નહીં આપીએ, અમે એક થાલીમાં મૂકીએ, એટલે કાલ ઉઠીને કોઈ કહે આ તો અછૂત અછૂત છૂત અછૂત થઈ ગયો. અરે ભાઈ છૂત અછૂત નથી, આ ભાઈ પ્રથા છે કે ભાઈ તમે થાલીમાં મૂકો ને પૂજારી થાલીમાંથી પછી ભગવાનને ચડાવશે. આવી રીતે